शक्ति मात की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता ने जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नम कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सुमुष्वेकदन्तस्व कपिलो गजकर्णक लम्बोदर विकटो विघ्ननाशो विनायक। आये हनुमंत विराजिये कथा कहुमति अनुसार प्रेम सहित गादी धरु पधारो पवन कुमार। ए लोका विरामम रण रंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण रूपम करुणा करंतम श्रीरामचंद्रम शरणम प्रवद्धे। मनोजम मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथं मोक्षम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। आज रोज स्वर्गस्थ जयसुख भाई स्वर्गे सीधाया एना आत्मा ने शांति अर्थे अपने बधा भेगा थई गया छे त्यारे सर्वप्रथम ताळी पाड़ी अने एना आत्मा ने शांति अर्थे ने अपने धून लईए त्यारबाद हनुमान चालीसा अने जे कई संकीर्तन थाय साथे मळीने करशुं तो हरिनाम प्रभुनाम समण साथे ताळी पाड़ी अने बधा धून बोलावशो। I
ترجمة
बोलिए हनुमान जी महाराज की जय। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा रघुवर विमल जसु जो दायक फल चा तनु जान के सुमिरो पवन રાગનું નામ છે કેદાર, નરસિંહ મહેતાનો અતિ પ્રિય રાગ. જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણનું કામ પડ્યું નરસિંહ મહેતાએ, કઈ એણે કેદારો ગાયેલો, અને એવો જ આ રાગ છે કેદાર. એટલે ભાવથી બધા તાળી પાડીને સાથે હનુમાન ચાલીસા બોલાવજો. જગદાના યુગ સહસ્ર યો જન ભરવાન
बोले गजानंद गणपति महाराज की जय। सदगुरु गुणपति सारदा त्रणे नमन करवानाष्ठा शरण गए सुख आप से पूरे हृदय निया गुणपति गुण आगे रहो गुणपति गुण आगे रहो दोई कर जो सदा सुर दादा दाने समरता ओ दादा विघन नयन दीपा मां पार्वती जल जिलने चली नारी नवला नवला वे मां पार्वती जल झीलने चली अने नारी नवलावे हे पोताना अंगनो मेल उतार्यो पछी एना घड़िया छे गणे પોતાના અંગનો મેલ ઉતારી એના ઘડિયા ગણે હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવા જાઈ
Yeah.
Thank you.
અયોધ્યાનું રાજ છોડીને કીધો વનવાસ પ્યારો છે, અયોધ્યાનું રાજ છોડીને કીધો વનવાસ રામે પ્યારો છે, જંગલ ના રીછ વાનરો નો શ્રી રામ ને સહારો છે, પથારી ઘાસ ની જેરી સદાય પંથ ન્યારો છે, પથારી છે ઘાસ ની જેરી સદાય પંથ ન્યારો છે, વિચારે છે વીર લક્ષ્મણ આ શું કુદરત નો ધારો છે, વિધાતા વીર લક્ષ્મણ ના મુખે થી આવા બોલ ક્યાં બોલાવે છે, વિધાતા વીર લક્ષ્મણ ના મુખે થી આવા બોલ ક્યાં બોલાવે છે, કારણ કે લખ્યું છે શાસ્ત્રમાં સાચું કે નસીબ સૌને નચાવે છે, નવગ્રહ ને ઢોલીએ બાંધીને સૂતો હતો સોળ ને તાણી, કેવી કેવી પરિસ્થિતિ નિર્માણ થાય, અમારો રામ દરબાર નો મુખ્ય હેતુ એવો હોય કે જ્યાં રામ દરબાર થાય એમના ઘરે થી કોઈ એકાદો વ્યક્તિ વ્યસન છોડે, માવાનું હોય, બીડીનું હોય, મતલબ માં જેને વ્યસન કહેવાય કે જે આપણે આપણા બાળકોને ન લેવા દઈએ પછી આપણે લેતા હોય, એવું કોઈ પણ હોય, એવું એકાદું છૂટે એવો અમારો ભાવ હોય છે, એનું પણ એક કારણ છે કે અમારે એક મિત્ર છે નરસિંહ 1.5 કરોડ રૂપિયા લાઈટ બિલ આવે છે દર મહિને,
કોકને વિચાર આવશે કેવડું કામ છે, 1.5 કરોડ રૂપિયા દર મહિને એને લાડી બી લાવે છે, કેવડું કામ છે, પણ માવાના વ્યસન માંથી દાઢી કપાવી પડી. અત્યારે 30% સમજાય બોલે, 70% આપણે પરાણે હા પાડી દેવી પડે. સુરતમાં કોઈ તમે એવો વ્યક્તિ નહીં સાંભળ્યું હોય કે જેને 1.5 કરોડ દર મહિને લાઈટ બિલ આવે. પાછું બધે બધું બેંકમાં ખોટું આમ રોકડા દેવાની હોય ને, એટલે કાયદેસર લીગલી બધું, અને ખાલી 45-46 વર્ષની જે ઉંમર છે એની, ગયા વર્ષે દાઢી કપાવી પડી. હજી 3 દિવસ પહેલા મળ્યા એમ, હું 30% સમજ્યો જે બોલ્યા નહીં, મારે બધું હા પાડી દેવી પડી જે બોલ્યા એ, કેમ કે માણા નાનું તો હોય જ નહીં. તમારા ઘરે એકાદો વ્યક્તિ વ્યસન છોડે એવો અમારો ભાવ હોય, નાનો હોય એને પેલા કહેવાનું, નકર આપણે આપણા બાળકોને ક્યાં દઈશ માવો અથવા બીડી. આપણે એકાદા ઓછા થાય. નવગ્રહ ને ઢોલીએ વાદી સુતો હતો સોડ ને તાણી, પણ એને નહોતી ખબર કે મૃત્યુ કરશે એની ઉઘરાણી. પુત્ર જેનો મેઘનાદ જેણે ઇન્દ્રને લીધો તો જીતી, આખું જગત જાણે છે કે રાવણ ઉપર કેવી હતી વીતી. પણ નાનું એવું પૂછ આખી લંકાને સળગાવે છે, નાનું એવું પૂછ વાનરનું આખી લંકાને જલાવે છે. લખ્યું છે શાસ્ત્રમાં સાચું કે નસીબ સૌને નચાવે છે. આવો જ નસીબ નો ખેલ આજથી 5000 વર્ષ પહેલા સતી દ્રૌપદી ઉપર થયો. જુગારમાં બધું હારી ગયા, પછી દ્રૌપદીને મૂક્યા એને હારી ગયા, અને પછી જે ઘટના ઘટી એનું કીર્તન છે કે પાપી કવરવનો દરબાર પાડે પાંચાલી ફોકાર. જુગારમાં હારી ગયા તા પાંડવ પોતાનો રાજતમાં, દ્રૌપદીને મૂકી દીધી દાવમાં, હારી બેઠા છે હા, દ્રૌપદીને મૂકી દાવમાં હારી બેઠા છે હા. કરતો દુર્યોધન હુંકાર પાડે પાંચાલી ફોકાર, કરતો દુર્યોધન હુંકાર પાડે પાંચાલી ફોકાર, કરતો દુર્યોધન હુંકાર પાડે પાંચાલી ફોકાર, કરતો દુર્યોધન હુંકાર પાડે પાંચાલી ફોકાર. પાપી કૌરવનો દરબાર પાડે.
છતાં બેઠા છે બધા ચૂ ભીષ્મ દ્રોણ ધતુરા આ બધા હાજર છે છતાં બેઠા છે ચૂ દિનહીન તો પાંડવ થયા હતા ગઈ કાલના ભૂ દિનહીન તો પાંડવ થયા હતા ઈ ગઈ કાલના ભૂ સગળા થઈ બેઠા ચાર પાડે પાંચાલી પોકાર સગળા થઈ બેઠા ચાર પાડે પાંચાલી પોકાર હે સગળા થઈ બેઠા સગળા થઈ બેઠાલા ચાર પાડે પાંચાલી પોકાર પાપી કવરવને દરબાર પાડે પાંચાલી પોકાર ઉભી ઉભી નિરાધાર પાડે પાંચાલી પોકાર ઉભી ઉભી નિરાધાર પાડે પાંચાલી આવી રીતે બધી ઘટના ઘટી. દ્રૌપદી નું વસ્ત્રારણ થતું હતું. ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુળ, 20,000 માણસો તો ખુરશી ઉપર બેઠા હતા, જેને બેઠક મળી હતી, બાકીના બધા છાપટ બેઠા હતા. પણ કોઈ દ્રૌપદીને બચાવવાનું નહોતું. ત્યારે દ્રૌપદીને વિચાર એવો, ભીમ તો ગદાધારી છે, લાવો પેલું એક મેણું મારું ભીમને. અને મેણું માર્યું દ્રૌપદીએ ભીમને. કેવું? સતી દ્રૌપદી કહે કે શું સુઈ ગઈ ગદા ભીમની આજ. સતી દ્રૌપદી કહે છે કે શું સુઈ ગઈ ગદા ભીમની આજ. પાંચ પતિ ના દેખતા પાપી લૂટે છે મારી લાજ. પાંચ પતિ ના દેખતા પાપી લૂટે છે મારી લાજ. કાયર કે મથયા ભરતાર પાડે પાંચાલી પોકાર. સત્યોમાં તૂટી ગઈ ધર્મ નીતિ ની પાર. હિમને એટલું મેળો માર્યું તો એઠું જોઈ ગયું. હું નહીં ક્યારે ધર્મ ગયો તો ધરણી નીશે પૂણ ગયું તું પાતા. સતી માતે દી તૂટી ગઈ ધર્મ નીતિ ની પાર. અરે વાલા હોતા હો તો તમે જાગી જાજો સુભદ્રા બાઈ ના વીર. વાલા તમે સુતા હો તો જાગજો સુભદ્રા બાઈ ના વીર. અહીંયા મારું કોઈ નથી, આ પાપી ખેંચે છે મારા ચીર. તેથી ગીરધારી ગોવિંદજી થયા તા ગરુડ પર સવાર. નો આદિ હે પાપી કૌરવ નો દરબાર.
વચન નો સ્વાદ એને ચાખ્યો ભજન નો સ્વાદ હરિના નામ ઘેરો અરે બાળપણમાં નરસિંહ મહેતા સંતોએ દીધી સહાય સંત કૃપાથી મહેતાજી બોલ્યા એ તો બોલે છે રાધેશા હરિના નામે ખેલો બન્યો કે નરસિંહ મહેતા રડતો નથી કાંઈ ના એની ભાભી મેળા મારતી હતી ભટક્યા મરે એનું નથી ધ્યાન હરિના નામે ઘેલો થયો શંકરજીની કરીતી મહેતાજી પ્રાર્થના શંકરજીની કરીતી પ્રાર્થના એણે નિર્ખ્યા નંદ કુમાર હરિના નામે ખેલો બન્યો એણે નિર્ખ્યા નંદ કુમાર હરિના નામે ખેલો બન્યો એણે નિર્ખ્યા નંદ કુમાર હરિના નામે ખેલો બન્યો સળગતી દીવી આપી મહેતાજીના હાથમાં સળગતી દીવી આપી મહેતાજીના હાથમાં સળગતી દીવી મહેતાજીના હાથમાં આપી મહેતાજીને ખબર જ નહીં હાથ હળગવા મળ્યો ત્યાં સુધી તો ભજન કીર્તનમાં એવા લીન થઈ ગયા એવા લીન થઈ ગયા વર્ષો પહેલા તળાજા બાજુમાં એક ગામ છે ગામનું નામ ભૂલી ગયો ત્યાં ભવાયા રમવા આવેલા એક પાત્ર ઘટે ગામમાં સરપંચને કીધું ભાઈ તમારા ગામમાં કોઈ એકાદો રમવા વાળો આપો ને એટલે ભાઈ અમારા ગામમાં કોઈને રમતા ન આવડે એ કે કઈ રમવાનું નથી ખાલી સાધુના કપડા પહેરી પટમાં બેહવાનું છે બોલવાનું નહીં ખાલી એમના બેહવાનું સમાધિ લાગી ગયો એમ ગામમાં એક 15-17-18 વર્ષનો પટેલનો દીકરો અને આપણે અત્યારે એને મગજમેટ કહી એવો નિખાલસ માણસ બધાએ કીધું કે ભાઈ આનો વારો લ્યો ને બિચારાને આને કોણ ન કરાવવું આપશે એ ભવ્યાને કીધું ભાઈ આ એક છે ભાઈ અમારે આવી રીતે છે પણ કઈ બોલી નહીં શકે કે કઈ વાંધો નહીં બોલવાનું નથી અને ઈ ભવાયાએ હાજે ખેલ શરૂ થવાનો હતો કપડા પહેરાવી દીધા અને કીધું તારે ખુરશી નાખીને બેસી જવાનું અમે રમશું તારે કઈ બોલવાનું નહીં તારે તો આમ સાધુ બેઠા હોય સમાધિ લાગી ગયો એમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલવાનું મનમાં બોલો બેસી ગયો ખેલ રમાણો ખેલ પૂરો થઈ ગયો સમાધિ છૂટે નહીં ઓમ નમઃ શિવાય મનમાં મનમાં ઉપાડ કરેલો ગામમાં કોઈ જાણકાર હતા ને બોલાવ્યા એટલે આ
સમાધિમાં જાગતો નથી. એને આવી નાડ તપસી કે આનો તો રામ રમી ગયા છે, જય સિયારામ થઈ ગયું છે. 18-20 વર્ષ અંદરની ઉંમર હતી. પછી ખમજો માણા ને કીધું કે હવે તો કે હવે આને આને સમાધિ દઈ દેવાય, આને અને અગ્નિ સંસ્કાર નો કરાય. અને જ્યાં ગામના ચોરે રમત ચાલતી હતી ત્યાં ત્યાં સવારમાં સમાધિ ગાળી અને સમાધિ આપી દીધી, ધૂળ વાળી દીધી. ઘણા વરો હોય ગયા. પછી ગામમાં પાછા એક સાધુ આવ્યા, રાત રોકાણ થયા. સરપંચ ને કીધું રોકાવાનું તો કે સોરે અહીંયા કોઈના ઘરે નહીં. એને રાતે 1 વાગે કાનમાં અવાજ આવ્યો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઊંઘ નો આવી એટલે રાતે બધાને જગાડ્યા. સરપંચ ને કીધું ભાઈ ઓમ નમઃ શિવાય નો અવાજ આવે છે તમારા ગામમાંથી, કોઈ કઈ ખરું? ટૂંકમાં વાત કરું તો કે એવું તો કોઈ ગામમાં નથી. તો કે નહીં, અવાજ આવે છે ઓમ નમઃ શિવાયના. તે એક ભાઈ ને યાદ આવ્યું, બાપુ વર્ષો પેલા એક આવી ઘટના અમારા ગામમાં ઘટેલી અને એની સમાધિ અહીં દીધેલી છે. તો કે તો ખોદો. ઘણા વર્ષો પછી સમાધિ ખોદી. ઉંમર એ વધી ગયેલી, દાઢી વધી ગયેલી, વાળ વધી ગયેલા. અને બાપુએ પાણીની અંજણી છાંટીને જવાબ આપ્યો અને પછી જાગ્યા પછી ઘણા વર્ષો જીવાય એવી વાત છે. એવી જ રીતે નરસિંહ મહેતાને સમાધિ લાગી. સળગતી દીવી આપી મહેતાજીના હાથમાં, સળગતી દીવી આપી મહેતાજીના હાથમાં, એનો સળગ્યો જમણો હાથ હરિના નામે જમણો હળક્યો જમણો હરિના નામ ચાખ્યો ભજન નો સ્વાદ હરિના નામ ખેલો પડ્યો, એને ચાખ્યો ભજન નો સ્વાદ હરિના નામે ખેલો. પ્રભુને નિરખીને નરસિંહ મહેતા આવ્યો અને પછી આવ્યો જુનાગઢ ની બજાર. પ્રભુને નિરખીને નરસિંહ મહેતા આવ્યો અને આવ્યો છે જુનાગઢ ની બજાર. મંદિર ચણાયું મહારાજનું, મંદિર ચણાયું મહારાજનું, ગુણ ગોવિંદ ના ગાય મને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા. કોણે કોણે જીતેલા હરિયો વિઠ્ઠલા, કોણે કોણે જીતેલા હરિયો વિઠ્ઠલા, કોણે કોણે જીતેલા હરિયો વિઠ્ઠલા, કોણે કોણે જીતેલા. જેલા
Thank you.
सदगुरु महाराज की लक्ष्मणी जतन करे जन को राम नाम लक्ष्मणी जतन करे जन को संसार में दुखी कभी न हो राम रूप देखाल जो करूं गेड़ो लाइने दूर अवर दे फिर राम दे ज्योति स्वरूप अवर देव ना दिवा पड़े फिर राम दे ज्योति स्वरूप खमा खमा पीर ने जाजी रे खमा हिंदवा पीर में
you
जग मावर ताणो जे जे बधाई ने फरजियात ताळी पाडवानी तीर राम देनी आरती
राम देनी आरती
હલો 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 એક એક છેલ્લી ધૂન લઈ લે, ત્યારબાદ આપણે આરતી થાળ કરી બધા પ્રસાદી લઈ અને છૂટું પડવાનું છે ત્યારે. થજા દેખી ધણી સાંભરે ને દેવળ દીઠે દખ મટી જા, હે દર્શન કરતા રામ પીરના પંડ ના પ્રાય ચિત જા, તો રામા કહું કે રામ દે અને હીરા કહું કે રામ, જેણે જેણે રામદેવ સમરિયા કાકા સુધર ગયા રામ. પંથમા
Thank you.
कंचन थाल कर दरी बोलावे जसोदा मां रानी रुक्ष्मणी पीरसे तने भोजन छे मन भावता तन चोखा मन लाबसी मा करोगी निदान ए भक्तो वेला मने ने पीर से तमे जमुने नंद कुमार हे वाला ने नो तुरु दीवारे गोपी गानी खेली थई वाला ने नो तुरु दीवारे गोपी गानी खेली थई वाला ने नो तुरु दीवारे खाली
भूली गई ये काला पेला जमवा लागे विवेक भूली गई काला पेला जमवा लागे विवेक भूली गई काला पेला जमवा लागे विवेक भूली गई जमीन पाछी पूछो ترجمة